નમસ્કાર મિત્રો, સારથી સપોર્ટ એપ્લિકેશન ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 પ્રથમ પરીક્ષા અંગ્રેજીના સોલ્યુશન વિશે. તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોને પણ ક્લિક કરી દેશો. ત્યારબાદ મિત્રો, આપણે આ જે વિડીયો છે એની PDF ફાઇલ ડાઉનલોડ કરી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને આ જે પ્રશ્નપત્ર છે એ ઓફિશિયલ નથી, ગઈ વખતે જે એક્ઝામની અંદર પૂછાયેલું પ્રશ્નપત્ર છે એનું અહીંયા તમને સોલ્યુશન હું આપું છું. પણ મોસ્ટ ઓફ જે છે એ ક્વેશ્ચન આ એક્ઝામની અંદર આ પેપરમાંથી પૂછાવાની શક્યતા રહેલી છે. જો તમારી અનુકૂળતા હોય તો તમે આ પેપરને પણ ફોલો કરી શકો છો. તો જોઈએ સૌથી પહેલાં અંગ્રેજીના પેપર સોલ્યુશન વિશે. 8400400400 યાદ કરી લો આ નંબર, કેમ કે હવે તમારા મેથ્સના સવાલ હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયોલોજીના સવાલ હોય, તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળશે તમારા વોટ્સએપ નંબર પર. બસ તમારા ફોનની અંદર ડાઉટ નેટનો 8400400400 નંબર સેવ કરવાનો છે, એડ કરવાનો છે, અને કોઈ પણ ક્વેશ્ચન નથી આવડતો તો એ ક્વેશ્ચનનો ફોટો પાડવાનો છે, એ ક્વેશ્ચનને ક્રોપ કરવાનો છે અને 5 સેકન્ડની અંદર વિડીયો સોલ્યુશન મળી જશે. ક્લાસ 6 થી 12 સુધી IIT, GE, NEET, CBSE બોર્ડ કે કોઈ પણ રાજ્ય બોર્ડનો પ્રશ્ન હોય મોકલો વોટ્સએપ નંબર 8400400400 પર અને મેળવો તરત વિડીયો સોલ્યુશન. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાઉનલોડ કરો. તો અહીંયા મિત્રો, મારી પાસે અમરેલી જિલ્લા શાળા વિકાસ પરીક્ષા સંકુલ એટલે કે SVS જેમનું પ્રથમ પરીક્ષાનું અંગ્રેજીનું પ્રશ્નપત્ર અહીંયા તમે જોઈ રહ્યા છો. સામાન્ય પ્રવાહ માટે કુલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર હોય છે અને કુલ તમારે 3 કલાકનો સમય રહેતો હોય છે. તો અહીંયા મિત્રો, જે પ્રશ્નપત્ર આપવામાં આવેલું છે આ પ્રશ્નપત્ર જૂની પરીક્ષાનું છે, એટલે કે આની પહેલાં લેવાયેલી પરીક્ષાનું છે. હાલમાં જે લેવાવાની છે એ પરીક્ષાનું નથી, પરંતુ આ પરીક્ષાની અંદર મોસ્ટ ઓફ આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. તો આ પ્રશ્નપત્રને પણ તમે એઝ અ રેફરન્સ તરીકે યુઝ કરી શકો છો, જેની PDF તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. અને જેવું ઓરિજિનલ પ્રશ્નપત્ર આવશે તો એ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. તો જોઈએ મિત્રો, સૌથી પહેલાં આપણે વિભાગ એ એટલે કે સેક્શન એના સોલ્યુશન વિશે. તો સેક્શન એની અંદર મિત્રો તમને 4 માર્ક્સની અંદર ખરા અથવા તો ખોટા, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અને ઇંગ્લિશમાં જેને ટ્રુ અને ફોલ્સ કહીએ છીએ એ પૂછાતા હોય છે. જેમ કે સૂચના આપેલી છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે આપેલા સેન્ટેન્સ સાચા છે કે ખોટા એ તમારે જણાવવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો ત્યાર પછીના પેપરની અંદર એટલે કે ત્યાર પછીના ક્વેશ્ચનની અંદર તમને સૂચના આપવામાં આવેલી છે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, અને એના 3 માર્ક્સ હોય છે. અહીંયા તમને 3 શબ્દ આપેલા છે, એક છે અહીંયા આપેલું છે બિગનિંગ, તો એનો ભાઈ સમાનાર્થ એટલે કે નિયરેસ્ટ મિનિંગ શું થાય એ આપણે જણાવવાનું છે. ત્યારબાદ અહીંયા આપેલું છે એક નોલેજ, તો એનો સમાનાર્થ અથવા તો એનો નજીકનો શબ્દ શું થાય એ આપણે જણાવવાનું છે. ત્યારબાદની સૂચના વિશે આપણે વાત કરીએ તો એમાં એક પ્રશ્ન આપેલો છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ, એટલે કે કૌંસમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરી અને જે ફંક્શન લાગુ પડે છે એની સામે લખો. તો અહીંયા 8 નંબરનું વાક્ય આપેલું છે, ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, તો આ શું કહેવા માગે છે, તો કમ્પેરિઝન તુલના દેખાડે છે. ત્યારબાદ વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર આંટ એન્ડ એન્ટર અ હાઉસ ધ પીપલ ફ્લી અથવા તો ફ્લાય ઇન ટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર, તો અહીંયા શું કહેવા માગે છે, તો અહીંયા જે છે એ આપણે જોઈ શકીએ કે ભાઈ શોવિંગ રિઝલ્ટ, પરિણામ દેખાડે છે કે ભાઈ જ્યારે ડ્રાઈવર આંટ ઘરની અંદર આવે છે ત્યારે લોકો જંગલની અંદર જતા રહે છે, તો એ કહેવા માગે છે. તો આવી રીતે તમે જે રિસ્પોન્સ જે ફંક્શન કહેવા માગે છે એની સામે લખવાનું હોય છે. ત્યારબાદના ક્વેશ્ચનની મિત્રો આપણે વાત કરીએ તો ત્યાર પછી આપેલું છે કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એટલે કે એક વાક્ય આપવામાં આવેલું હશે અને એ વાક્યની નીચે તમને એનો રિસ્પોન્સ આપવા માટે બીજું વાક્ય કોરું આપેલું હશે, એટલે કે ખાલી જગ્યા આપી હશે. જેમ કે જો અહીંયા જાનકીવાળું એક વાક્ય આપેલું છે, વોટ ડુ યુ સે અબાઉટ અમીસ સિંગિંગ, એટલે કે અમી જે ગાય છે એના વિશે તારું શું કહેવું છે. મેકિંગ સપોઝિશન ઓફ, તો જ્યારે સપોઝિશન હોય ત્યારે એ વાક્યની અંદર એઝ ઇફ શી વેર આવું વાક્ય આવે, શી અથવા તો પુરુષ હોય તો હી આવે અથવા તો વેરથી ચાલુ થતું હોય તો આમાં જવાબ આવશે એ. તો આવી રીતે મિત્રો કુલ તમને 4 માર્ક્સની અંદર આવા રિસ્પોન્સ પૂછાતા હોય છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, PDF તમે ડાઉનલોડ કરી શકશો ડિસ્ક્રિપ્શનમાંથી.
ત્યાર પછી આપણે વાત કરીએ તો સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ ધેર આન્સર. આનું ગુજરાતી એવું કહેવા માગે છે કે ભાઈ નીચે ચાર ઓપ્શન આપેલા છે, એ ચાર ઓપ્શનમાંથી એવું ઓપ્શન સિલેક્ટ કરો કે જે અહીંયા તમને લીટે કરેલે છે એનો પ્રશ્ન બની શકે. તો આના કુલ ચાર માર્ક્સ હોય છે, તો અહીંયા તમને જે આપેલા છે તમે પાકા કરી શકો છો. ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ વિભાગ બીની અંદર, તો વિભાગ બીની અંદર જે પ્રશ્નો મિત્રો તમને પૂછવામાં આવે છે એ પ્રશ્નો પેરેગ્રાફમાંથી ગોતવાના હોય છે. જેમ કે જો અહીંયા આપેલું છે 10 માર્ક્સના, કેટલા માર્ક્સના? 10 માર્ક્સના, અને બહુ સરળ હોય છે. રીડ ધ એક્સટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ અને આન્સર ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પેરેગ્રાફ વાંચો અને એના જવાબ લખો. આવી રીતે મિત્રો પેરેગ્રાફ વાંચીને આપણે જવાબ લખવાના હોય છે. તો આશા રાખું છું કે તમે સરળતાથી આના જવાબ છે એ ગોતી શકશો. કુલ 10 માર્ક્સની અંદર કેટલા માર્ક્સ? 10 માર્ક્સ. ત્યારબાદ આપણે વાત કરીએ તો બે શોર્ટ નોટ આપે છે, ટૂંક નોંધ રાઈટ 3-3 માર્ક્સની અંદર. અહીંયા સૂચના આપેલી છે રાઇટ એની 2 શોર્ટ નોટ ફોકસિંગ ઓફ ધ ક્વેશ્ચન, એટલે કે અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે અને એની અંદર પોઈન્ટ્સ પણ તમને આપેલા છે, એ પોઈન્ટ્સનો ઉપયોગ કરી અને આપણે જે છે એ ટૂંક નોંધ અથવા તો શોર્ટ નોટ લખવાની છે. તો અહીંયા આપેલી છે લોવ ડ્રાઇવિંગ ફોર્સ ઇમ્પોર્ટન્ટ છે, તમારે આ પૂછાઈ શકે તો તમે એકવાર ગોખી નાખજો. વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ, તો આ એક તમે વોલ્ટ ડિઝની જે સક્સેસ સ્ટોરી છે એમાંથી તમને આ પૂછાઈ શકે છે. ત્યારબાદ આપેલું છે ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ નામનું જે કવિ જે આપણે સ્ટોરી છે એનું ટાઇટલ. તો આ પ્રશ્ન તો ઘણીવાર લગભગ બોર્ડની એક્ઝામમાં પણ હોય છે અને આ પ્રશ્ન લગભગ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આ શોર્ટ નોટ તમારી પરીક્ષામાં હોવી જ જોઈએ. તો એકવાર નજર આના ઉપર કરી લેજો. ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ તો એના પછી એક ક્વેશ્ચન આપેલો છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપેલું છે કે ધ ફાર્મર ફિલિમર્સ એ રીતનું આખે આપેલું છે, તો એ તમે લખી શકો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વિભાગ સીની, તો વિભાગ સીની અંદર પણ મિત્રો વિભાગ બી જેવા જ પ્રશ્નો તમારી એક્ઝામની અંદર આવશે. જેમ કે રીડ ધ ફોલોવિંગ પેસીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેવી રીતે આપણે વિભાગ બીમાં પહેલો પ્રશ્ન જોયો હતો કે ભાઈ પેરેગ્રાફ વાંચો અને એની નીચે પૂછાયેલા પ્રશ્નના જવાબ લખો. કુલ 5 માર્ક્સ છે અહીંયા, કેટલા માર્ક્સ? તો કે ભાઈ 5 માર્ક્સ. તો અહીંયા તમે આ જે પેરેગ્રાફ હશે એ અનસીન હશે, એટલે કે કંઈક બહારનો હશે, ટેક્સ્ટબુકનો નહીં હોય, પણ પ્રશ્ન તમે પેરેગ્રાફ વાંચો એટલે તમને મળી જશે. પણ સૌથી પહેલાં શું કરવાનો? પ્રશ્ન વાંચવાનો, એના પછી છે એ પેરેગ્રાફ વાંચવાનો, ડાયરેક્ટ પેરેગ્રાફ વાંચવાનો નહીં. જો અહીંયા આપેલું છે વેન વોઝ ધ કિંગ વેરી એંગ્રી, કે ભાઈ રાજા છે એ ક્યારે ખૂબ ગુસ્સે થઈ જતો હતો, તો આ પેરેગ્રાફ તમે વાંચો ને તો તમને આરામથી મળી જશે. પહેલાં પ્રશ્ન વાંચવાનો, પછી એનો પેરેગ્રાફ વાંચવાનો. હવે આગળ વધીએ. ત્યાર પછીની મિત્રો સૂચના આપેલી છે રીડ ધ ફોલોઈંગ પેસેસ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, અને એક સુટેબલ ટાઇટલ આપો, એટલે કે ભાઈ જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ વાંચો અને એ પેરેગ્રાફને એક કહી શકાય કે સુટેબલ ટાઇટલ આપવાનું છે, સમરી લખવાની છે, સારાંશ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. ત્યારબાદ બીજો પણ એક મિત્રો સરળ પ્રશ્ન તમારી માટે આવી જાય છે અહીંયા કે ભાઈ રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ભાઈ ન્યૂઝ ક્લિપ વાંચો અને એની નીચે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ લખો. બહુ સરળ છે. આની પહેલાં જે આપણે પ્રશ્ન આવે એવી રીતે 5 માર્ક્સ બીજા આના રોકડા આવે છે. તો 20-30 માર્ક્સનું તો બેઠે બેઠું આપણે પેરેગ્રાફમાંથી ગોતીને જ લખવાનું હોય છે, અને હજી પણ આવશે કાવ્યમાંથી ગોતવાનું. જો અહીંયા જ પ્રશ્ન છે રીડ ધ સ્ટેન્જા એન આન્સર ધ ક્વેશ્ચન 5 માર્ક્સની અંદર, તો મોસ્ટ ઓફ 30-35 માર્ક્સના પ્રશ્નો આપણને બેઠે બેઠા પેરેગ્રાફ અને કાવ્યમાંથી ગોતીને લખવાના હોય છે. તો આરામથી આપણે પાસ થઈ જઈએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વિભાગ ડીની અંદર, તો અહીંયા આપેલું છે ડૂ એઝ ડાયરેક્ટેડ. અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે 4 માર્ક્સમાં હશે, બે પેરેગ્રાફ આપ્યા હશે. જો અહીંયા આવે કહેધું છે કે ભવ્યા ટીચિસ મેથ્સ ઇન ધ સેકન્ડરી સેક્શન, તો અહીંયા સ્ટાર્ટ ક્યાંથી કર્યું છે? મેથ ઇઝ ટોટ બાય, તો આ જે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે. ઓકે, તો આ આખું વાક્ય આપણે આખો પેરેગ્રાફ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટ્રાન્સફર કરવાનો છે, ફેરવવાનો છે. ત્યારબાદ 51 નંબરનો પ્રશ્ન શું કહેવા માગે છે? હાઉ મચ લંચ ડઝ અ મેન નીડ, તો અહીંયા હાઉ મચ લેન્ડ એટલે કે જમીન ડીડ, તો આ જે વાક્ય છે એ વર્તમાન કાળમાં છે, તો આ વાક્ય આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 52ની મિત્રો આપણે વાત કરીએ
રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ છે એ મિત્રો આપણને 3 માર્ક્સની અંદર અહીંયા પૂછેલી છે, પેરેગ્રાફ અહીંયા એક આપેલો છે ઇનડાયરેક્ટ સ્પીચ વિશે. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝ કરેક્ટ ઓપ્શન, એટલે કે 4માંથી 1 ઓપ્શન સિલેક્ટ કરી અને વાક્ય છે એ પૂરું કરવાનું છે. ફંક્શનનું વાક્ય આપેલું છે, તુલના દર્શાવવાની છે અહીંયા, તો તુલના જ્યારે દર્શાવવાની હોય ત્યારે તમને આરામથી ખબર છે. તો આ જવાબ આવશે ડી. તો એવી રીતે મિત્રો અહીંયા તમને જોઈ શકો છો કે ભાઈ કુલ 5 માર્ક્સની અંદર પૂછાણું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કોમ્બાઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, એટલે કે આખું વાક્ય છે તમારે જોડી અને લખવાનું હોય છે અને એના તમને છે અહીંયા માર્ક્સ આપેલા છે 3. ત્યારબાદ આપણે વાત કરીએ કમ્પ્લીટ ધ ફેસેસ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા છે એ પૂરવાની છે. ત્યારબાદ મિત્રો આપણે વિભાગ ઈ વિશે વાત કરીએ તો અહીંયા આપેલું છે સ્ટડી ધ ફોલોવિંગ ડાયલોગ અથવા તો ડાયાગ્રામ અને ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ, એટલે કે આપેલું જે ડાયાગ્રામ છે, આપેલું જે પાઈ ચાર્ટ છે એને તમારે વર્ણન કરવાનું છે 80 શબ્દોની અંદર. તો આ પણ તમને પૂછાઈ શકે, તો આનું તમે કહી શકાય કે સ્ક્રીનશોટ અથવા તો PDFની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યારબાદ મિત્રો અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણા માટે હોય તો એ છે નિબંધ રાઇટિંગ અને મોસ્ટ ઓફ વુમન એમ્પાવરમેન્ટ, ગ્લોબલ વોર્મિંગ, આ બધા પ્રશ્નો જે છે એ અવારનવાર પૂછાતા હોય છે. તો અહીંયા 3 નિબંધ તમને મળી જાય છે, 3 એસે મળી જાય છે, તો એ પણ તમે એક્ઝામ માટે કરી શકો. અને લાસ્ટ 2 ક્વેશ્ચન આપેલા છે 6-6 માર્ક્સની અંદર છે. 6 માર્ક્સની અંદર શું આપેલું છે તો કે ભાઈ સ્પીચ રાઇટિંગ, અને આનું ઓફિશિયલ ફોર્મેટ તમારે જોવું હોય કે ભાઈ સ્પીચ કેવી રીતે તૈયાર થાય તો એની લિંક પણ મેં તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે કે ભાઈ સ્પીચ રાઇટિંગનું ઓફિશિયલ જે કહી શકાય કે ટેમ્પલેટ અથવા તો ફોર્મેટ, એના અથવામાં આપણને રિપોર્ટ પૂછાય છે પણ મોસ્ટ ઓફ એ લોકો અથવા તો કહી શકાય એપ્લિકેશન રાઇટિંગ જે છે, રાઇટ, એપ્લિકેશન રાઇટિંગ, તો એનું ટેમ્પલેટ પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યારબાદ વાત કરીએ તો ઇમેલ રાઇટિંગ અહીંયા પૂછેલો છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે તમારા કહી શકાય કે એક ઇમેલ લખવાનો છે તો એ પણ તમે ઇમેલનું ફોર્મેટ આપણી ચેનલ પરથી મળી જશે ડિસ્ક્રિપ્શનમાંથી. અને લાસ્ટ ક્વેશ્ચન હોય તે લાસ્ટ ક્વેશ્ચન છે આપણા માટે એ છે રિપોર્ટ રાઇટિંગ. તો આવી રીતે મિત્રો આખે આખું ઇંગ્લિશનું પેપર છે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ક્યાં ક્યાં વિષય ઉપર પૂછાયેલા છે. તો નિબંધ અહીંયા તમે જોઈ લીધા હશે, એના પછી અહીંયા જે 100 શબ્દની અંદર સ્પીચ પૂછેલી છે તો એનો જે ટોપિક અહીંયા આપેલો છે કે ભાઈ ક્લીનલેસ કેમ્પેનિંગ, એટલે કે જે સ્વચ્છતા અભિયાન છે એના વિશે અહીંયા તમને સ્પીચ પૂછેલી છે. અહીંયા આપણે વાત કરીએ એપ્લિકેશનની તો એપ્લિકેશનની અંદર અહીંયા આપણે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે એપ્લાય કરવાનું છે. અને અહીંયા તમે ટાઈમ ઓફ ઇન્ડિયાની અંદર તમે અહીંયા જોઈ રહ્યા છો કે ભાઈ ધ યુથ ક્લબ મહેસાણા ઓર્ગેનાઇઝ અ બ્લડ ડોનેશન કેમ્પ, એટલે કે બ્લડ ડોનેશન કેમ્પ છે એના વિશે આપણે અહીંયા જે કહી શકાય કે એક પ્રકારનો રિપોર્ટ છે તૈયાર કરવાનો છે. તો આવી રીતે આખું ઇંગ્લિશનું પેપર મિત્રો અહીંયા પૂરું થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ એના નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર સૌથી પહેલાં મળતા રહે. તો આભાર મિત્રો વિડીયો પૂરો જોવા માટે.